હવે આગળ વાત કરીએ તો ભરૂચ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ એક તહેવારના રૂપમાં ભક્તિમય માહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રામ ભક્તિના રંગે રંગાયા હતા. ભરૂચ, અંકલેશ્વર સહિતના અન્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી. ઉપરાંત રામધૂન, મહાઆરતી તેમજ મહાપ્રસાદી અને ફટાકડા ફોડી, આતશબાજી અને રેલીઓના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અન્ય રાજકીય નેતાઓ, સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પૂર્વે થોડા દિવસો અગાઉથી માર્ગ બજારો તેમજ રહેણાંક વિસ્તારો રંગબેરંગી લાઇટો સજાવટો તેમજ તોરણોથી સજાવાયા હતા. ભરૂચ શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઠેર ઠેર ફટાકડા ફોડીને પ્રાણ પ્રતિષ્ઠા પર્વને ઉત્સાહથી મનાવ્યું હતું. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માર્ગો બજારો સહિત વાહનો પર પણ રામ ધજાઓ ફરકતી જોવા મળી હતી. આમ ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર અયોધ્યા ખાતે યોજાયેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારે ઉત્સાહભેર શ્રદ્ધાળુઓએ મનાવ્યો હતો. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.